નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે જે આગળનું લેક્ચર હતું એની અંદર દહન વિશેની શરૂઆતની માહિતી જોઈ. તો છેલ્લે આપણે એ પોઈન્ટ હતો કે સૂર્યમાં દહન કઈ રીતનું થાય, તો કે સૂર્યની અંદર ન્યુક્લિયર પ્રક્રિયા દ્વારા આપણે સૂર્યપ્રકાશ અને ઊર્જા મળે. જો આ સિવાય આપણે જોઈ તો કે તવો હોય એની ઉપરના લાકડો સળગેલો અથવા કોલસો રાખી અને એ સળગેલો લાકડો અને કોલસો એને આપણે કાચની બરણી અથવા પ્લાસ્ટિકનું એવું ઢાંકી દઈએ હજુ, અને થોડીક વાર પછી આપણે જોઈ તો એ જે સળગવાની ક્રિયા રહી ને બંધ થઈ જાય. તો આવો જ આપણે એક અનુભવ જોઈ કે કોઈ વ્યક્તિના શરીર ઉપર આગ લાગી હોય, એના કપડાને આગ લાગેલી હોય, તો આપણે એને એ આગ ઓલવવા માટે ધાબળો રાખી હજુ. તો ધાબળો રાખવાથી શું થાય, તો કે હવા સાથેનો જે સંપર્ક એ તૂટી જાય અને હવા સાથેનો સંપર્ક એને ઓક્સિજન મળે નહીં, એટલે દહનની ક્રિયા કેવી થાય, અટકી જાય હજુ. તો મેં પહેલા એક પોઈન્ટ આપેલો એમાં કે દહન માટેના અનુભવ, આ સિવાય પણ ઘણા એવા અનુભવો હોય કે ધારો કે આપણે ખબર હોય કે માચિસ ને આપણે રૂમમાં એમને રાખી દીધું, તો રૂમ ટેમ્પરેચરે માચિસ હોય એ સળગે તો કે ન સળગે. આ સિવાય કાગળ જે રહ્યું એને માચિસ દ્વારા સળગવામાં આવે તો કાગળ સળગે, રેડી. હવે એ જ રીતે લાકડાને આપણે જોઈએ તો લાકડાને માચિસ વડે સળગાવો એમને તો સળગે, તો કે ના, દહનની ક્રિયા થાય નહીં. પણ લાકડાને સળગાવવું હોય તો કાગળ નો આપણે ઉપયોગ કરીએ, અથવા લાકડાને સળગાવવું હોય તો કેરોસીન રાખી અને પછી આપણે માચિસનો ઉપયોગ કરી તો દહનની ક્રિયા થાય. તો આજે અલગ અલગ પ્રકારના અનુભવ રહ્યા, એ અનુભવ આપણે એમ કહેવા માંગે કે જુદા જુદા પદાર્થ અને જુદા જુદા તાપમાને સળગી હાલ્યો, તો કે આના માટે કંઈક જવાબદાર હોય, તો કે એના માટે જવાબદાર જ્વલન બિંદુ, રેડી. તો એની વ્યાખ્યા સમજતા પહેલા મેં એક પોઈન્ટ આપ્યો હોય દાવાનળની ઘટના. તો ઘણી વાર આપણે જોયું હોય થોડાક સમય પહેલા જ ઓસ્ટ્રેલિયાની અંદર જંગલમાં અતિ ભયાનક આગ લાગેલી હતી હજુ. તો એ જે આગ રહી જંગલની અંદર, ઘણી વાર એવું બને કે સૂકું ઘાસ હોય ને એની અંદર આગ લાગે, પછી હરવે હરવે જે મોટા મોટા વૃક્ષ હોય ને એ સળગવા માંડે અને આખા કેટલાક જંગલના કેટલાક એરિયાને સળગાવી નાખે. તો આ આખી આખી ઘટના હોય ને એને દાવાનળ કહેવાય. ઘણી વાર એવું ઉનાળા દરમિયાન જોવા મળતું હોય, રેડી. તો ઓસ્ટ્રેલિયાની અંદર જે ઘટના બની હતી એમાં તો ઘણા પ્રાણી પક્ષી અને એની અંદર રહેવા વાળા જે વ્યક્તિ રહ્યા એ પણ મૃત્યુ પામ્યા હતા, ઘણાને બચાવી લીધા હતા. પણ આવું ઘણી વાર જંગલોની અંદર ઉનાળા દરમિયાન જોવા મળતું હોય હજુ. હવે એના પછી આપણે જ્વલન બિંદુની વ્યાખ્યા જોઈ કે જે નીચેમાં નીચા તાપમાને પદાર્થ સળગે તે તાપમાનને તે પદાર્થનું શું કહેવાય, જ્વલન બિંદુ કહેવાય. તો આપણે આગળ જોયું કે દિવસ સળી રહી એ રૂમ ટેમ્પરેચરે રાખવામાં આવે તો એમને સળગતી નથી, પણ દિવાસળીને સળગવા માટે માચિસની જે બાજુનો ભાગ હોય અહીંયા ઘસવાથી દિવાસળી સળગી હાજુ. તો કે આ દિવાસળીનો ઉપયોગ ક્યાંથી થવા માંડ્યો, આપણે દહનની ક્રિયા કરીએ ત્યારે દિવાસળીનો આપણે માચિસ વડે સળગવાનો પ્રયત્ન કરી, તો એ જે એની શરૂઆત આના પહેલા તમને ખબર આદિ માનવની એના ત્યારથી જે અગ્નિની શોધ થઈ ત્યારે તો શું આરસ પારના એમાં જે બે પથ્થર હોય એને ઘસતા તો એમાં અગ્નિ લાગતી હજુ, એને એનો અલગ અલગ પ્રકારે ઉપયોગ કરતા દહનની ક્રિયા માટે, રાઈટ. પણ અત્યારે જે આપણે માચિસ જોઈ એમાં એનો એટલે કે માચિસનો આપણે ઇતિહાસ જોઈ તો ઇજિપ્તની અંદર અહીં આપેલું દિવાસળીનો ઇતિહાસ એવું મેં એડી લખ્યું હોય તો ઇજિપ્તમાં 5000 વર્ષ પહેલા એની શોધ થઈ. એમાં એક પ્રકારનું લાકડું હતું જેનું નામ છે પાઇન વુડ. એ લાકડામાં સલ્ફર જે લિક્વિડ હોય એ લાકડું એમાં ડૂબાડી દે પછી એનો દિવાસળી તરીકે ઉપયોગ કરવામાં આવતો હજુ, ને દહનની ક્રિયા ત્યારે કરતા. પણ અત્યારે હાલમાં આપણે જે વાપરી 200 વર્ષ પહેલા ની જે પોઝિશન રહી એના પ્રમાણે આપણે જોઈ તો કે 200 વર્ષ પહેલા આ રીતે અત્યારે આપણે જે માચિસ વાપરી એની શોધ થઈ. તો એમાં કેવું હતું કે સ્પેશિયલ જે લાકડું હોય એના લાકડાની જે સળી નું જે માથું હોય ને એટલે કે ઉપસેલો ભાગ જે શરૂઆતનો ભાગ હોય એને માથું કહેવાય, એ જે ભાગ રહ્યો ને એમાં એન્ટીમોની ટ્રાઇસલ્ફાઇડ પોટેશિયમ ક્લોરાઇડ અને ગુંદર સાથે
सफेद फॉस्फरस आटलू लगावानो अने कोई खरबचड़ी सपाटी साथे एने घसवामां आवे એટલે ઘર્ષણ ઊર્જાને કારણે સફેદ ફોસ્ફરસની સળગી ઉઠી અને આ રીતે દહનની ક્રિયા કરી લેવી પણ અહીં જે વાપરેલો સફેદ ફોસ્ફરસ થયો ને ઈ કારખાનાની અંદર બનાવવામાં આવે ત્યારે જે કારખાનામાં બનાવતા હોય કારીગર એને નુકસાન કરે અને વાપરનાર હોય માચિસ એને પણ નુકસાન કરે એટલે હાલમાં જે માચિસનો આપણે ઉપયોગ કરી એમાં જે સળીનો માથાનો ભાગ હોય એમાં એન્ટીમોની ટ્રાઇસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ આ બે વસ્તુ વાપરવામાં આવે તો કે ફોસ્ફરસનો ઉપયોગ ક્યાં તો કે માચિસની સાઈડમાં ખરબચડી સપાટી હોય એમાં ભૂકો કરેલો કાચ સફેદ ફોસ્ફરસની જગ્યાએ અહીંયા લાલ ફોસ્ફરસ વાપરવામાં આવે હજુ અને એ દીવાલ સળીની જે સળી દીવાલ સળીનો જે ભાગ હોય એ માચિસ સાથે ઘસવામાં આવે ત્યારે ઘસણના હિસાબે લાલ ફોસ્ફરસ જે દીવો એ સફેદ ફોસ્ફરસમાં રૂપાંતર થાય અને સફેદ ફોસ્ફરસ ને મળેલી જે ગરમી હોય પણ સફેદ ફોસ્ફરસ દ્વારા મળેલી જે ઊર્જા હોય એ પોટેશિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે અને એમાં ઊર્જા ઉત્પન્ન થાય એટલે પોટેશિયમ જે ક્લોરાઇડ છે એની સાથે સફેદ ફોસ્ફરસ પ્રક્રિયા કરી અને એ ઊર્જા વડે એન્ટીમોની ટ્રાઇસલ્ફાઇડ સળગી અને આ રીતે દહનની ક્રિયા થાય તો અત્યારે આપણે જે દીવાલ સળીની અંદર ઉપયોગ કરી એમાં એન્ટીમોની ટ્રાઇસલ્ફાઇડ પોટેશિયમ ક્લોરાઇડ રાતો ફોસ્ફરસ અને ભૂકો કાચ હજુ આટલી વસ્તુનો ઉપયોગ થાય અને દીવાલ સળીની સરસ મજાની દહનની ક્રિયા આપણે કરાય હવે બીજું આપણે જોઈએ તો કે જ્વલનશીલ પદાર્થની વાત કરીએ કોઈ પણ જ્વલનશીલ પદાર્થ ત્યાં સુધી સળગતો નથી કે જ્યાં સુધી એ પદાર્થનું જે તાપમાન તેના જ્વલન બિંદુ કરતા નીચું હોય જો જ્વલન બિંદુ કરતા ઊંચું તાપમાન થાય તો એ જ્વલનશીલ પદાર્થ રહ્યો એ સળગવા મળે અને દહનની અંદર આપણે જોયું કે સ્ટવ ઉપર કડાઈ રાખેલી હોય એની અંદર તેલ હોય તો આપણે એને દહનની ક્રિયા ચાલુ રાખી તો તેલ સળગવા મળતું નથી આ સિવાય બીજું આપણે વિચારીએ અને કેરોસીન તો કેરોસીન જે દીવ કેરોસીન હોય કે બીજું આપણે આપેલું કે લાકડું તો લાકડાને આપણે રૂમ ટેમ્પરેચર રાખી તો સળગતું નથી કેરોસીનને રાખી તો સળગતું નથી પણ લાકડાને આપણે ગરમ કરો હજુ તો હજી થોડા પ્રમાણમાં સળગતું નથી પણ કેરોસીનને તમે ગરમ કરો તો તરત સળગવા માંડે તો એનો મતલબ એમ થયો કે લાકડું અને કેરોસીન એ બે માંથી જે જ્વલન બિંદુ રહે કેનું નીચું તો તરત આપણે કહીએ કે કેનું નીચું થાય કેરોસીન કેનું જ્વલન બિંદુ નીચું થાય કેરોસીન એટલે એ પહેલા સળગે અને લાકડું પછી સળગે તો આના ઉપરથી આપણે એમ કહીએ કે જે પદાર્થનું જ્વલન બિંદુ નીચું હોય એ જલ્દી સળગે અને જે પદાર્થનું જ્વલન બિંદુ ઊંચું હોય એ સળગતા વાર લાગે તો આપણે એવી જ કંઈક એક પ્રવૃત્તિ 6.4 આપેલી છે કહીએ પેપર કપમાં તો એ આપણે પ્રવૃત્તિ જોઈ તો એમાં શું આપણે આપેલું તો એની અંદર આપણે કાગળ નું કટિંગ હોય એ કરી અને પેપર કપ બનાવ્યો એટલે આપણે કપ બનાવીએ કે પેપર કપ જો કાગળ માંથી તો એની અંદર ધારો કે આપણે બે પેપર કપ બનાવવાના એક ધારો કે આ રીતનો એક પેપર કપ બને એક આ બીજો પેપર કપ બને હવે બે ને સળગાવવાના પણ એક પેપર કપ માં આપણે 50 એમએલ પાણી લેવાનું આમાં ધારો કે 50 એમએલ આપણે પાણી લઈએ કાગળના પેપર કપ રેડી હવે આમાં આપણે પછી જે મીણબત્તી રહી એને સળગાવવાની તો આપણે અહીંયા શું અનુભવ થાય તો કે આમાં પાણી અહીંયા પેપર કપમાં આમાં પાણી નથી તો તરત આપણે કહીએ કે આ જે પાણી વિનાનું પેપર કપ રહ્યો એ સળગી જાય સળગવા માટે સળગી
ફાવતું નથી તો હવે આનું કારણ શું તો કે આનું કારણ કોણ જ્વલન બિંદુ છે જ્વલન બિંદુ કઈ રીતે તો કે આપણે અહીંયા જે ગરમી આપી ઈ પાણીના હિસાબે પેપર કપને લાગુ પડતી નથી જેવું આપણું ઊર્જાને મળે ઈ પેપર કપની જગ્યાએ કોણ ગ્રહણ કરી લે તો કે પાણી અહીંયા જો તો આપણે જે મીણબત્તી વડે દહનની ક્રિયા થાય એમાં ઊર્જા રહી ગરમી ઈ તરત કેને મળે કે પેપર કપને અને પેપર કપને મળે એટલે ઈ પેપર કપ જે રહ્યું ઈ પોતાનું જ્વલન બિંદુ તરત પ્રાપ્ત કરી અને તરત આ જે પેપર કપ પીવું કેવું થાય સળગવા માટે હવે અહીંયા કેવું બનશે કે આપણે આ ગરમી આપણે લાગે એવું કે કાગળને મળે પણ ઈ ગરમી એને ઉષ્મા વહનની રીતે ઈ ગરમી આગળ પ્રસરણ પામે અને ઈ કેને મળે પાણીને મળે પાણી ગરમ થાય પણ પેપર કપનો નીચેનો જે ભાગ રહ્યો એ ગરમ થતો નથી એટલે પેપર કપ સળગતું નથી પણ પાણી ગરમ થવા મળે જો આ રીતે વ્યવસ્થિત આપણે રાખેલું હોય સ્ટેન્ડમાં ને તો પાણીને આપણે ઉકાળી પણ શકીએ ત્યાં સુધી ગરમ કરી શકીએ હજુ તો તો આ જે રીતે આ પ્રવૃત્તિ ઉપરથી આપણે કહીએ કોઈ પણ પદાર્થ પોતાના જ્વલન બિંદુ સુધી પહોંચતો નથી ત્યાં સુધી તે સળગતો નથી અહીંયા જ્વલન બિંદુ સુધી જલ્દી પહોંચી ગયું તો આ પેપર કપ જલ્દી સળગી ગયું અને આ પેપર કપને સળગતા ભાગ લાગે કારણ કે જ્યાં સુધી પેપર કપની અંદર પાણી છે પાણીનું બાષ્પ નથી થઈ જતું વરાળ દ્વારા ત્યાં સુધી આ પેપર કપ સળગતો નથી એટલે કે એને એના જ્વલન બિંદુ સુધી પહોંચતા વાર લાગે હજુ હવે એના પછી આપણે પોઈન્ટ આવી કોઈ જ્વલનશીલ પદાર્થ હજુ તો એમાં આપણે એવું આપેલું છે કે જે પદાર્થો જે પદાર્થનું જ્વલન બિંદુ નીચું હોય તે એને જ્યોત સાથે ગરમ કરવાથી જલ્દી દહનની ક્રિયા થાય તો આવા જે પદાર્થો હોય એને કેવા કહેવાય જ્વલનશીલ પદાર્થ કહેવાય કેવા કહેવાય જ્વલનશીલ પદાર્થ તો હવે જ્વલનશીલ પદાર્થને આપણે સાચવવો પડે હજુ તો એમાં આપણે ખબર છે પેટ્રોલ એલપીજી સીએનજી આલ્કોહોલ આ બધા જે રહે જ્વલનશીલ પદાર્થ આ બધાના જે જ્વલન બિંદુ રહી ને ઘણા નીચા હોય એટલે તરત જ આગ પકડી જાય આપણે ઘણી વાર ખબર પેટ્રોલ પંપમાં આપણે ગયા હોય પેટ્રોલ પુરાવવામાં બાઇકમાં તો એ પેટ્રોલ પૂરતા હોય ત્યારે આપણે દૂરથી જોઉં ને તો એ આપણે બાજુમાં વરાળ ઉડતી એવું લાગે હજુ તો એનું એ શું થયું તો કે આપણે ખબર છે કે વાતાવરણની અંદરનું તાપમાન આપણે એવરેજ વિચારી તો 25 કે 30 ડિગ્રી સેલ્સિયસ 25 કે 30 ડિગ્રી સેલ્સિયસમાં પણ જે પ્રવાહી પેટ્રોલ આપણે પૂરી એમાંનું કેટલું પેટ્રોલ રહ્યું એ પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થઈ જાય હજુ તો એ જ્વલન બિંદુ એને જલ્દી પકડી લીધું કહેવાય હજુ અને એ તરત જ એ વાયુ રહ્યું એ આગ પકડી લે એટલે આવા જે પદાર્થો જ્વલનશીલ પદાર્થ એને આપણે સંગ્રહ કરવામાં પણ ઘણું ધ્યાન રાખવું પડે હવે આપણે આગને કઈ રીતે નિયંત્રણ કરી શકીએ એના વિશે જોઈએ તો આપણે ઘણી વાર જોયું હોય તો દુકાન કારખાનું મકાનની અંદર આગ લાગેલી હોય એના વિશેની ચર્ચા જોઈએ અથવા આગ લાગી હોય એ જે સ્થળ હોય ત્યારે પણ આપણે હાજર હોય તો આપણે ખબર કે જ્યારે આગ લાગે ત્યારે સૌથી પહેલા તો ફાયર બ્રિગેડ જેને આપણે અગ્નિશામક સેવા દળ જે હોય હજુ એને ફોન કરી ફોન કર્યા પછી આજુબાજુ આપણા આગળ જે સાધન હોય એના વડે અંદરની વસ્તુ લેવાનું અથવા આજુબાજુ કઈ એવા સાધનો એના વડે પાણી લઈ અને જ્યાં આગ લાગેલો એના ઉપર આપણે આગ બુઝાવવાનો પ્રયત્ન કરતા હોય પણ આપણે જે પ્રયત્ન કરીએ એટલો બધો સફળ ન બને કારણ કે આપણા આગળ હાથમાં પાણીનો જથ્થો ડોલ વડે કે અમે થોડાક પ્રમાણમાં લઈ જઈ શકીએ પણ ફાયર બ્રિગેડ આગળ જે લાઈવ બોમ્બા હોય એના વડે ઊંચા પ્રેશર વડે દૂરની જગ્યાએ હજુ અને ઊંચા દબાણથી એ પાણીનો છંટકાવ કરવામાં આવે તો એના થકી ઓક્સિજનનો પુરવઠો અટકી જાય એટલે આગ બુઝાય જાય પણ સૌથી પહેલા તો આપણે એ ખબર હોવી જોઈએ કે ફાયર બ્રિગેડ જે રહ્યા કે અગ્નિશામક સેવાના નંબર
આપણે નિયાર હોવા જોઈએ એટલે કોઈ પણ જગ્યાએ આવું થાય આપણા ઘરની ઘરમાં કે તો આજુબાજુ પડોશમાં તો સૌથી પહેલા અગ્નિશામક દળ હોય એટલે ફોન લગાવવો જોઈએ હજુ તો જે એના નંબર આપણે યાદ હોવા જોઈએ તો આપણે ખબર હોય બધાને કે 101 નંબર જે રહ્યો ને એ ફાયર બ્રિગેડનો નંબર છે હવે આપણે ફોન કરીએ એટલે ફાયર બ્રિગેડ આવે તો તે સૌથી પહેલું કાર્ય શું કરે તો એનું કામ શું તો કે આગ ઉપર પાણી છાંટવા ઓકે તો પાણી જે રહ્યું ને એ જ્વલનશીલ પદાર્થને ઠંડો પાડે અને એ પદાર્થનું જે તાપમાન રહ્યું એના જ્વલન બિંદુ કરતા નીચું લાવે હજુ પાણી છાંટવાથી આથી આગ ઉડેલી પહેલાથી અટકાય આ સિવાય પાણીની જે વરાળ હોય ને એ જ્વલનશીલ પદાર્થ ફરતી કોર ફેલાય જાય એટલે પદાર્થ સાથે ઓક્સિજન નો જે આવક હોય એ અટકી જાય અને આગ બુજાઈ જાય આ સિવાય આપણે ખબર છે કે આગ ઉત્પન્ન કરવા માટે પાયાની ત્રણ બાબતો હોય તો આગ ઉત્પન્ન થાય દહનની ક્રિયા તો એક તો કે વર્તણ પછી હવા એટલે કે ઓક્સિજન અને ગરમી એટલે કે એને એ જે પદાર્થને સળગવા માટેનું નીચામાં નીચું તાપમાન એટલે જ્વલન બિંદુ સુધી એને તાપમાન મળતું રહીએ જ્વલન બિંદુ કરતા વધારે તો એ જે દહનની ક્રિયા એ ચાલુ રહે હવે આ ત્રણ બાબત રહી એમાંથી કોઈ પણ એક બાબત અથવા બે બાબત ને દૂર કરી નાખી તો આપણે જે દહનની ક્રિયા રહી આગ લાગવાની ક્રિયાને અટકાવી હતી તો કે ફાયર બ્રિગેડ નું કાર્ય આ કયું કાર્ય તો કે કાયે બળતણને દૂર કરે કાયે જે જે સળગવાની ક્રિયા ચાલુ હોય હજુ પદાર્થ એના ઓક્સિજન સાથેનો સંપર્ક અટકાવે તો એ જે આગ લાગવાની ક્રિયા રહી એના ઉપર આપણે કાબુ રાખીએ પણ મોટા ભાગની અંદર આપણે જોયું છે કે બળતણને દૂર ન કરી શકે ધારો કે કોઈ ઇમારતની અંદર આગ લાગેલી હોય તો આખી જે ઇમારત રહી એ બળતણ કહેવાય તો આપણે આખી ઇમારતને દૂર કરીએ તો શું કાયમો વધે વધે તો આપણે આ જે ઓક્સિજનનો પુરવઠો એ આપણે અટકાવવો ઓક્સિજનનો જે પુરવઠો રહ્યો એ અટકાવી દે એટલે કે હવા સાથેનો સંપર્ક તોડી નાખી એટલે આગ કેવી થાય બુજાય જાય રેડી પછી આપણે પહેલું એ કે પાણીને દીવની સૌથી સામાન્ય અગ્નિશામક કેવું છે સામાન્ય અગ્નિશામક તે કાગળ કે લાકડાની અંદર આગ લાગેલી હોય તો આપણે પાણીનો મારો કરી હજુ અગ્નિશામક તરીકે ઉપયોગ કરી તો સરળતાથી આગને બુજાવીએ પણ ઇલેક્ટ્રિક સાધનની અંદર જો આગ લાગેલી હોય અને આપણે પાણી અગ્નિશામક તરીકે ઉપયોગ કરી તો આ કોલોનર જે વ્યક્તિ રહ્યા એને નુકસાન થાય હજુ એને પણ આગ લાગવાની કરંટ લાગવાની શક્યતા રહે આ સિવાય પેટ્રોલ અને તેલની અંદર આગ લાગેલી હોય તો પણ પાણીનો ઉપયોગ કરી શકાય નહીં કારણ કે તેલ અને પેટ્રોલ પાણી કરતા હલકું એટલે પાણી ઉપર તરે અને આગ જે રહી એ હંકની કેવી થાય પાણીના રેલાવાથી ઉપર તેલનો પણ પ્રસરણ થાય હજુ તો આગ હંકી વધારે લાગે અને આગ ઓલવનારને પણ આગ લાગવાની શક્યતા રહે તો કે આ સિવાય આપણે આગ કેનેથી બુજાવીએ કે પેટ્રોલ અને ઇલેક્ટ્રિક સાધનોમાં જો આગ લાગેલી હોય તો કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ રહ્યો એ ઉત્તમ પ્રકારનો અગ્નિશામક કહેવાય તો કે કઈ રીતે કે ઓક્સિજન કરતા કાર્બન ડાયોક્સાઇડ જે ભારે હજુ એટલે ઓક્સિજન કરતા કાર્બન ડાયોક્સાઇડ ભારે હોવાથી જ્યાં આગ લાગેલી હોય એની ફરતી કોર એ ધાબળા જેવું કામ કરે ધાબળા જેવું કામ કરે એટલે એક પ્રકારનું કવર બનાવે અને હવા સાથેનો એ પદાર્થ જ્યાં આગ લાગી હોય એનો સંપર્ક અટકાવી દે અને આગ બુજાઈ જાય હજુ તો કે ઓક્સિડા કાર્બન ડાયોક્સાઇડ મળે કઈ રીતે તો કે આ કાર્બન ડાયોક્સાઇડ જે રહ્યો વાયુ એને ઊંચા દબાણે નળાકાર ના સિલિન્ડરની અંદર ભરવામાં આવે હજુ હવે આ કાર્બન ડાયોક્સાઇડ જ્યારે આગ લાગેલી હોય ત્યારે એ નળાકારમાંથી બહાર કાઢવામાં આવે ત્યારે ઊંચા દબાણે બહાર નીકળે ત્યારે એ ઠંડો પડે અને જે
आग लागे ही हुए यानी आग लागे ही थी जगह यानी भट्टी को आवरण बना रहे हवा साधन को संपर्क कटकी जाए अने ये पदार्थ ने पर ठंडो पड़े अजू अरे ये पदार्थ जो रही हो ये पता ना ज्वलन बिंदु करता नीचे जाए ना आग की जाए बुझाए जाए आसीबाय पोटेशियम कार्बोनेट अने सोडियम बाइकार्बोनेट पोटेशियम बाइकार्बोनेट सोडियम बाइकार्बोनेट नु जब भूको होय ए पण जे जगह आग लागेली होय अहीं छाटवाथी ए आगना संपर्कमां आववाथी कार्बन डाइऑक्साइड उत्पन्न थाय अने आग लागेली होय ए आगने केवी करे बुझवी नाखे।